गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 3 पर्यावरण आसपास में आपने द्वितीय सत्र में पाठ नंबर 13 जेनुं नाम छे आपणी लागणीओनी भागीदारी तेमां आपणे एक पेज जोयुं। हवे आपणे आगळ जोईए तो आगळ छे सीमाना भाईनी वात। सीमाना भाईनी वात आपणे पाठमां सीमा विशे जोयुं। હવે આપણે આગળ જોઈએ તો આગળ છે સીમાના ભાઈની વાત। તો મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે। સીમાના ભાઈ જ્યારે બહાર જાય છે ત્યારે સફેદ લાકડી રાખે છે। તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી। સીમાના ભાઈ છે જે દેખી શકતા નથી એટલે કે તે જોઈ શકતા નથી અને તે બહાર જાય છે ત્યારે સફેદ લાકડી રાખે છે। તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી। સીમાના ભાઈ ઘરમાં જે રીતે ફરે છે તેમને ફરતા જોઈને કોઈ પણ કહી શકતા નથી કે તેઓ જોઈ શકતા નથી। તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે। સીમાના ભાઈને તેમના બધા જ કામ જાતે કરવા ગમે છે। જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો તે એમને ગમતું નથી। જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તે તેમને ગમતું નથી। સીમાના ભાઈને બધા જ કામ જાતે કરવા ગમે છે। શું વિદ્યાર્થી મિત્રો, તમને તમારા કામ જાતે કરવા ગમે છે? જેવી જ રીતે સીમાના ભાઈને તેમના કામ જાતે કરવા ગમે છે અને જ્યારે પણ કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ એટલે કે જો તેમની ઈચ્છા ન હોય અને તેમની મદદ કરવા માંગે તો તે તેમને ગમતું નથી। એટલે કે તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ તેમની મદદ કરવા માંગે તો તે તેમને નથી ગમતું। જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે। જ્યારે પણ તેમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે। સીમાના ભાઈને જ્યારે પણ મદદની જરૂર પડે છે તો ત્યારે તેઓ મદદ માટે હંમેશા કહે છે। ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે। ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે। સીમાના ભાઈના કેટલાક વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે। આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે। આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે। સીમાના ભાઈ પાસેથી જે પુસ્તકો લઈ જાય છે વિદ્યાર્થીઓ, તે વિદ્યાર્થીઓ તે પુસ્તક વાંચે છે તેમજ તેમનો અવાજ રેકોર્ડ કરે છે અને તે ફરી ભાઈને આપી જાય છે। રવિભાઈ આ સાંભળે છે। ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે। સીમાના ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે। આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે। આ પુસ્તકોના પાના જાડા છે અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે। સીમાના ભાઈ દેખી શકતા નથી માટે તેમના પુસ્તકોના પાના જાડા છે અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે। એટલે કે જે પણ શબ્દો લખેલા હોય છે તે ઉપસેલા હોય છે। જે પણ લોકો જોઈ શકતા નથી તેમના માટે અલગ પુસ્તકો હોય છે। જેમ કે આપણે જોઈ શકીએ છીએ તો આપણા પુસ્તકોમાં કોઈ પણ શબ્દ કે ટપકાઓ ઉપસેલા હોતા નથી। જ્યારે જે પણ લોકો જોઈ શકતા નથી તેના પુસ્તકોમાં શબ્દો અને ટપકાઓ ઉપસેલા હોય છે જેથી તેઓ તે વાંચી શકે। તે ઉપસેલા ટપકાઓની ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે તેમના ભાઈ જોઈ શકતા નથી તો તેમના પુસ્તકોમાં શબ્દો અને ટપકાઓ ઉપસેલા હોય છે જેથી તે આંગળીઓ ફેરવીને તે વાંચી શકે છે। ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું। સીમા ઘણીવાર તેમના ભાઈ સાથે મજાક કરે છે અને તેમની સાથે મજાક કરવામાં તે તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખે છે। તે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી કારણ કે હું તેમની નાની બહેન છું। જ્યારે સીમા તેમના ભાઈની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખે છે ત્યારે તેઓ અકળાય છે એટલે કે થોડા પરેશાન થઈ જાય છે પરંતુ ગુસ્સો કરતા નથી। પરંતુ સીમાના ભાઈ સીમા પર ગુસ્સો કરતા નથી કારણ કે હું તેમની નાની બહેન છું। કારણ કે સીમા તેમની નાની બહેન છે એટલે તે સીમા પર ગુસ્સો કરતા નથી।
हूँ हजू घर में पहुँचू त्या भाई बोलिया। हूँ हजू घर में पहुँचू त्या भाई बोलिया। सीमा आजे तो खूबज खुश जणाय छे। जारे सीमा ना भाई घर में पहुँचा त्या ते बोलिया, सीमा आजे तो खूबज खुश जणाय छे, एटले के आजे तो खूबज खुश देखाय छे। भाई फक्त मने ज नहीं परंतु कुटुंबना घणा बधा सभ्योने तेमना हलनचलनना अवाजथी ओळखी जाय छे। सीमाना भाई फक्त सीमाने ज नहीं परंतु कुटुंबना घणा बधा सभ्योने तेमना हलनचलन अने अवाजथी तेओ ओळखी जाय छे। तेओ हलनचलन अने अवाजथी ए पण कही शके छे के घरमां कोण खुश छे के ना खुश। सीमाना भाई जोई शकता नथी परंतु ते तेमना परंतु ते कुटुंबना सभ्योना हलनचलन अने तेमना अवाज परथी तेओ जाणी जाय छे के तेओ खुश छे के ना खुश। मैं भाई ने कह्युं, भाई आखरे हूँ फूटबॉल नी टीम मां पसंद थई छूं। ज्यारे सीमाना भाई घर में पहुंचा त्यारे तेमणे सीमाने पूछ्युं कि सीमा आजे तो खूब ज खुश जणाय छे। तो सीमाए कह्युं कि मैं भाई ने त्यारे सीमाए तेमना भाई ने कह्युं कि भाई आखरे हूँ फूटबॉल नी टीम मां पसंद थई गई छूं। कारण सीमा खुश हती कारण के ते फूटबॉल नी टीम मां पसंद थई गई छे। तेओए मने शाबाशी आपी अने प्रेमथी कह्युं। सीमाना भाईए सीमाने शाबाशी आपी अने प्रेमथी कह्युं के आजथी तू मने फूटबॉलनी तालीम आपनार कोच छे। तेओए मने शाबाशी आपी अने प्रेमथी कह्युं। सीमाना भाईए सीमाने शाबाशी आपी अने प्रेमथी कह्युं के आजथी तू मने फूटबॉलनी तालीम आपनार कोच छे। एटले के सीमाना भाई एम कहे छे, सीमाने कहे छे कि तू मने आजथी फूटबॉलनी तालीम आपनार कोच छू। जे पण आपणने फूटबॉल क्रिकेट कोई पण मैच कोई पण रमतनी तालीम आपे तेने कोच कहेवाय। तो ते तो सीमा ए तेमना भाईनी फूटबॉलनी तालीम आपनार कोच छे। आगळ जोईए विचारो अने लखो। તેમાં નંબર એક છે કે સીમાના પિતા દાદી સાથે સમાચારપત્ર મોટેથી વાંચે છે, તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? સીમાના પિતા એ દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે, તમે ઘરડા માણસોની મદદ કઈ રીતે કરો છો? તો હું દાદી મારા ચશ્મા શોધી તેમને આપું છું, દાદાજીને મંદિરે લઈ જાઉં છું અને તેઓને સાચવીને ઘરે પણ લાવું છું, કોઈક વાર શાળાએ જતા ઘરડા માણસોને રસ્તો પણ પસાર કરાવું છું, કેટલીક વાર દાદાજીને કોઈ વસ્તુ કે દવા લાવવાની જરૂર હોય તો તે પણ કામ હું કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમે કોઈ પણ ઘરડા માણસોને મદદ કઈ રીતે કરો છો તે પણ જવાબ તમે લખી શકો છો. આગળ છે, ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? તો ઘડપણમાં લોકોને ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ પડે છે, જેવી કે તેઓ બરાબર જોઈ શકતા નથી, તેઓ બરાબર સાંભળી શકતા નથી, મોટાભાગના દાંત પડી જવાને કારણે તેઓ કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી, તેમના ઘૂંટણ અને સાંધાઓમાં દુખાવો રહે છે, કોઈના સહારે કે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી, હાથ ધ્રુજતા હોવાથી તેઓ કોઈ વસ્તુ બરાબર પકડી શકતા નથી. તો ઘડપણમાં લોકોને આ રીતના આવી જ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આગળ છે, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે, તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી શકે છે. રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે, તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હશે. તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? તો હા, જ્યારે મારો પગ મચકોડાઈ ગયો હતો ત્યારે ચાલવા માટે મારે થોડા સમય લાકડીના ટેકાની જરૂર પડી હતી. તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? તો હા, હું ક્યારેક ઘરડા કે વિકલાંગ વ્યક્તિને લાકડીના ટેકે ચાલતા જોઉં છું
ત્યારે વિચારું છું કે મારા પગનું હાડકું ભાંગી જાય ત્યારે લાકડીની જરૂર પડી શકે, જ્યારે મારે કોઈ પહાડ પર ચડવાનું હોય ત્યારે લાકડીની જરૂર પડી શકે, જ્યારે હું ઘરડો થઈશ ત્યારે મારે લાકડીની જરૂર પડી શકે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો જે લોકો જોઈ શકતા નથી તેને આપણે ઘણી બધી પ્રકારે મદદ કરી શકીએ છીએ, જેવી કે તેમને રસ્તો ઓળખવામાં મદદ કરીને, બસમાં તેઓને બેસવાની સીટ આપીને, તેઓને સમાચારપત્ર વાંચીને સંભળાવીને, સીડી કે બસમાં ચડવામાં મદદ કરીને કે તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને, આ રીતે આપણે તે લોકોને ઘણી બધી રીતે મદદ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. પરંતુ આજનું તમારું હોમવર્ક છે કે આજે જેટલું પણ મેં પાઠમાં ચલાવેલું છે તેમનું તમારે ઘરે વાંચન કરવાનું છે.